અમદાવાદમાં પોલીસ ખાતામાં નોકરી કરતા એક પોલીસ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ થઈ છે। પોલીસ ફરિયાદ કરનાર તેની જ પત્ની છે। મહિલા એવું કહે છે કે મારો પતિ અને સાસુ એવું કહે છે કે હવે તું અમને ગમતી નથી, અમારા પુત્રને અન્ય સાથે લગ્ન કરવા છે, માટે તું કંઈક બીજો રસ્તો શોધી લે। તારા પતિને છૂટાછેડા આપી દેજે, નહીં તો તને જીવતી નહીં રહેવા દઉં। હવે તારો પતિ મારી સાથે રહેશે, તું મારું કંઈ નહીં બગાડી લે। આવી ધમકી એક મહિલાને મળી હતી। આ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પૂરો મામલો સામે આવ્યો છે। જે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મહિલા એક પોલીસવાળાની પત્ની છે। પોલીસવાળાની પત્નીએ નોંધાવી ફરિયાદ, પતિ સામે પોલીસ ફરિયાદ, કોન્સ્ટેબલ, પ્રેમિકા અને સાસુ સામે પુત્રવધુ મેદાનમાં। અમદાવાદના માધવપુરા પોલીસ લાઇનમાં રહેતી એક 28 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે। મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ, તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે। ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિના 3 લગ્ન, 10 વર્ષનું લગ્ન જીવન। પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું, મારા પતિ હવે બદલાઈ ગયા છે, તેની જિંદગીમાં અન્ય મહિલાની એન્ટ્રી થઈ છે, તેના કારણે જ મારી જિંદગી નર્ક થઈ ગઈ છે, હું રીબાઈ રીબાઈને જીવી રહી છું। ગઈકાલના રોજ આઈપીસી 498 ક 506 બે 294 ખ 323 114 મુજબ ભાવનાબેન મુનિયા, મૂળ રહેવાસી દાહોદના, કે જેઓ અત્યારે અમદાવાદ શહેરમાં માધુપુરા પોલીસ લાઇનમાં રહે છે, કારણ કે તેમના પતિ અમદાવાદ શહેરમાં મુખ્ય મથક ખાતે ફરજ બજાવી રહ્યા છે, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। તેઓના વર્ષ 2011માં લગ્ન થયેલ અને 2019થી તેમના પતિ દ્વારા એમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તથા ઘરકામ બાબતે તથા અન્ય ઘરગથ્થુ ખર્ચ માટે પૈસા કે અન્ય કોઈ સહાય કરવામાં આવતી ન હતી। 10મા વર્ષે પતિનું લફરું સામે આવ્યું, પ્રેમિકાએ આપી ધમકી, તારો પતિ હવે મારો જ રહેશે। 10 વર્ષ સુધી કોન્સ્ટેબલે પત્નીને સારી રીતે રાખી હતી, જોકે અચાનક તેનો સ્વભાવ બદલાઈ જતા પત્નીને શંકા ગઈ હતી। મહિલાએ તપાસ કરી તો પતિનું અન્ય સ્ત્રી સાથે લફરું સામે આવ્યું। મહિલાના મોબાઈલ ઉપર પ્રેમિકાનો ફોન આવ્યો હતો અને ધમકી આપી હતી કે તારા પતિને છૂટાછેડા આપી દેજે, નહીં તો તને જીવતી નહીં રહેવા દઉં, હવે તારો પતિ મારી સાથે રહેશે, તું મારું કંઈ નહીં બગાડી લે। આખો મામલો બિચકતા આખરે પત્નીએ ફરિયાદ નોંધાવી હતી। જે ભાવનાબેન છે એમના દ્વારા ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપવામાં આવતા તેઓના પતિ સિવિન પરવતભાઈ મુનિયા તથા તેમના સાસુ સસરા તથા અન્ય પરિવારજનો વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ લેવામાં આવેલ છે। મહત્વનું છે કે થોડાક સમય બાદ યુવતીના સાસુ સસરા અમદાવાદ આવ્યા હતા, જ્યાં તેણે સમગ્ર હકીકત કહેતા તેમણે યુવતીનો સાથ દેવાની જગ્યાએ પુત્રનો સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે અમારા દીકરાને તું હવે ગમતી નથી, એટલે તેને જે છોકરી પસંદ હશે તેની સાથે લગ્ન કરાવીશું અને તેને વહુ તરીકે રાખીશું। સાસુ સસરાની વાત સાંભળીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ। પતિ તેમજ સાસુ સસરા અને પ્રેમિકાના ત્રાસથી અંતે યુવતીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। મહિલા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। આગામી દિવસમાં પતિ પોલીસ કોન્સ્ટેબલ અને તેની પ્રેમિકા અને સાસુને પોલીસ સ્ટેશનના ધક્કા થશે, આ વાત નક્કી છે। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે જયંતિ ચૌધરી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।